મહેશર ઓનલાઈન મેથ્સ ગણિત ધોરણ દસ પ્રકરણ બાર રચના સ્વાધ્યાય બાર પોઈન્ટ એક પ્રશ્ન નંબર છ સ્વાધ્યાય બાર પોઈન્ટ એક પ્રશ્ન નંબર છ છ પોઈન્ટ પાંચ સેમી લંબાઈનો રેખાખંડ પીક્યુ દોરી તેનું ચાર જેમ સાત ગુણોત્તરમાં વિભાજન કરો તો મિત્રો સૌપ્રથમ આપણે પક્ષ લખવું પડે પક્ષમાં આપણને શું આપેલું છે તો કે છ પોઈન્ટ પાંચ સેમી લંબાઈનો રેખાખંડ પી આપેલ છે ત્યારબાદ કૃત્ય તો આપણે રેખાખંડ પી ક્યુને બે રેખાખંડમાં વિભાજન કરવાનો છે કે જેથી તેમની લંબાઈનો ગુણોત્તર ચાર જેમ સાત થાય એટલે કે રેખાખંડ પીક્યુમાં એવું બિંદુ મેળવવાનું છે કે જેનો માપનો ગુણોત્તર લઈએ તો એક ભાગનું માપ ચાર અને બીજા ભાગનું માપ સાત જેટલું થવું જોઈએ તો આપણે આ રચના કઈ રીતે દોરવી તેના વિશે હવે જોઈએ સૌ પ્રથમ મિત્રો આપણે એક બિંદુ પી નક્કી કરીશું ત્યારબાદ છ પોઈન્ટ પાંચ સેમી અંતરે આપણે એક બીજું બિંદુ ક્યુ નક્કી કરીશું અને માપપટ્ટીથી આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ દોરીશું હવે આપણે ચાર જેમ સાત ગુણોત્તરમાં વિભાજન કરવું છે એટલે કોઈ પણ અનુકૂળ માપની ત્રિજ્યા લઈને પી બિંદુ પાસેથી આપણે એક ચાપ દોરવાની છે આ ચાપ જ્યાં છેદે ત્યાંથી આપણે એ જ માપ લઈને બીજી એક ત્રીજા દોરવાની છે એટલે આ બંને ચાપ છેદશે આ ચાપ જ્યાં છેદે ત્યાં આપણે પી વનના માપીશું હવે પી અને પી વનમાંથી આપણે એક સીધું કિરણ દોરીશું હવે આપણે ચાર જેમ સાત ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે એટલે આપણે ઉપરની તરફ ચાર ચાપ દોરવી પડશે આ દરેક ચાપ દોરતી વખતે ચાપનું માપ જળવાઈ રહે તે વિશે આપણે ધ્યાન રાખીશું તો આ રીતે આપણે પી વન ઉપરથી પી ટુ બિંદુ ત્યારબાદ પી બિંદુ ઉપરથી ચાપ દોરીને પી બિંદુ ત્યારબાદ પી બિંદુ ઉપરથી ચાપ દોરીને આપણે પી ફોર બિંદુ મેળવીશું એ જ રીતે નીચેની તરફ કોઈ પણ અનુકૂળ માપની ત્રીજા લઈને એક ચાપ દોરીશું આ ચાપ જ્યાં છેદે ત્યાંથી આપણે એ જ માપ સાથે બીજી એક ચાપ દોરીશું આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે ક્યુ વનના માપીશું હવે આપણે ચાર જેમ સાત ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે એટલે આપણે નીચેની તરફ આવી સાત ચાપ દોરવાની છે અને આ રીતે જુદા જુદા સાત બિંદુ મેળવાના છે તો ક્યુ ઉપરથી આપણે એ જ માપ લઈને ક્યુ ટુ બિંદુ મેળવીશું ક્યુ ટુ ઉપરથી એ જ માપ લઈને ચાપ દોરીને આપણે ક્યુ થ્રી બિંદુ મેળવીશું એ જ રીતે ક્યુ થ્રી ઉપરથી આપણે ચાપ દોરીને ક્યુ ફોર બિંદુ મેળવીશું એજ રીતે ક્યુ ફોર બિંદુ ઉપરથી આપણે ક્યુ ફાઈવ બિંદુ મેળવીશું ક્યુ ફાઈવ બિંદુ ઉપરથી આપણે ચાપ દોરીને ક્યુ સિક્સ બિંદુ મેળવીશું ક્યુ સિક્સ બિંદુ ઉપરથી આપણે ચાપ દોરીને ક્યુ સેવન બિંદુ આપણે મેળવવાનું છે તો આ રીતે આપણે ચાર જેમ સાત એટલે કે ઉપરના તરફ આપણે ચાર બિંદુ અને નીચેના તરફ આપણે સાત બિંદુ મેળવ્યા હવે ચાર જેમ સાત ગુણોત્તરમાં વિભાજન કરવા માટે ઉપરના તરફથી ચોથું અને નીચેના તરફથી સાતમું બિંદુ આપણે જોડી દેવાનું છે તો આ રીતે આપણે પી ફોર અને ક્યુ સેવન જોડી દેવાના છે આ બંને ને જોડતા જે રેખાખંડ છે એ પી ક્યુને જ્યાં છેદે એ બિંદુને આપણે એ નામ આપીશું તો આ રીતે આપણે રેખાખંડ પી નું પી એ એટલે કે ચાર ભાગ અને એ ક્યુ એટલે કે એથી ક્યુ સાત ભાગ એટલે કે કુલ ચાર જેમ સાત ભાગમાં આપણે વિભાજન કરતી રચના દોરી તો મિત્રો આ રીતે આપણે આ રચના દોરવાની છે અને હવે આપણે રચનાના મુદ્દા વિશે જાણીએ તો સૌપ્રથમ પ્રથમ પી ક્યુના વિરુદ્ધ અર્ધતલમાં એક્સ અને વાય હોય તે રીતે લઘુકોણ ખૂણો એક્સપી ક્યુ તથા ખૂણો વાય ક્યુ પી દોરીએ જેથી ખૂણો એક્સ પી ક્યુ સમરૂપ ખૂણો વાય પી ક્યુ થાય એટલે કે મિત્રો જે આપણે સૌપ્રથમ ઉપરની તરફ પી ક્યુની ઉપરની તરફ જે પી એક્સ અને પી ક્યુની નીચેની તરફ ક્યુ વાયવાળા જે બે ખૂણા બનાવ્યા હતા એ વિશે આપણે આ રીતે લખવાનું ત્યારબાદ આપણે શું કર્યું હતું પી ઉપરથી દરેક પી એક્સ કિરણ ઉપર વારાફરતી ચાપ દોરીને આપણે બિંદુઓ મેળવ્યા હતા તો પીને કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લઈને રેખાખંડ પી એક્સને પી વનમાં છેદતું એક ચાપ દોરીએ આજ ત્રિજ્યાનું માપ જાળવી રાખીને આપણે પી વનને કેન્દ્ર લઈને પી એક્સને પી ટુમાં છેતું એક ચાપ દોરવાનું જેથી પી સમરેખ પી વન સમરેક પી થાય એટલે કે આ જ રીતે આપણે પી થ્રી પી ફોર પી ફાઈવ બિંદુ મેળવવાના છે જેથી પી સમરેખ પી વન સમરેક પી ટુ સમરેક પી થ્રી સમરેક પી ફોર થાય અને વળી દરેક બે બિંદુઓ વચ્ચેના અંતર પણ કેવા ક્રમ અનુસાર સરખા રહેવા જોઈએ એટલે કે પી 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 વન બરાબર પી વન પી બરાબર પી ટુ પી થ્રી બરાબર પી થ્રી પી ફોર અને એ જ રીતે પી ક્યુની નીચેની તરફ રેખા ખંડ ક્યુ વાય બિંદુઓ Q1, Q2, Q3, Q4, Q5, Q6, Q7 ફોર ક્યુ ક્યુ સિક્સ ક્યુ મેળવવાના છે જેથી ક્યુ સમરે ક્યુ વન સમરે ક્યુ ટુ સમરે ક્યુ થ્રી સમરે ક્યુ ફોર સમરે ક્યુ સમરે ક્યુ સિક્સ અને સમરે ક્યુ થાય અને વળી દરેક ક્રમ અનુસરના બિંદુઓ વચ્ચેનું અંતર પણ કેવું હોય સરખું એટલે કે ક્યુ ક્યુ વન બરાબર ક્યુ વન ક્યુ ટુ બરાબર ક્યુ ટુ ક્યુ બરાબર ક્યુ ફોર ક્યુ ફાઈવ બરાબર ક્યુ ફાઈવ ક્યુ સિક્સ બરાબર ક્યુ સિક્સ ક્યુ થાય અને છેલ્લે આપણે શું કર્યું હતું પી ફોર અને ક્યુ ને જોડી દીધું હતું તો રેખાખંડ પી ફોર ક્યુ સેવન દોરીએ જે રેખાખંડ પી ક્યુને ક્યાં છેદતું હતું એ બિંદુમાં તો એ બિંદુ આપણને એવું મળ્યું એટલે કે એ બિલોંગ્સ ટુ રેખાખંડ પી ક્યુ મળે જેથી પી એ જેમ એ ક્યુ બરાબર ચાર જેમ સાત થાય તો મિત્રો આ એકદમ ગાણિતિક ભાષા છે પરંતુ રચનાના મુદ્દા તમે તમારી પોતાની રીતે પણ લખી શકો છો જો તમને મારી યુટ્યુબ ચેનલ મહેશર ઓનલાઈન મેથ્સ ગમે તો તેને જરૂર લાઈક કરો અને તેને સબસ્ક્રાઈબ કરો સાથે આપણી સ્ક્રીનમાં જે બાજુમાં બેલ બટન આવે છે તે પણ દબાવો જેથી હવે પછીના વિડીયો વિશે તમને તાત્કાલિક માહિતી મળતી રહે